વેલકમ ટુ રેસિપી ઓફ ધ વીક. ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને આપણે આઠમ અને નોમ ઉપર માતાજીને પ્રસાદ ધરાવતા હોઈએ છીએ અને કન્યાઓને પણ જમાડતા હોય છે. તેમાં ખાસ કરી અને દેશી ચણા, જે આપણે વરાળિયા ચણા કહીએ છીએ, તે પૂરી અને સોજીનો શીરો હોય છે. ઘણા લોકો ઘઉંનો શીરો પણ બનાવતા હોય છે, પરંતુ આજે મેં તમારી સાથે સોજીનો શીરાની રેસીપી શેર કરી છે. તો દેશી ચણા, શીરો અને પૂરી બનાવવાની છે. તો શરૂ કરીશું આપણી પ્રસાદની થાળી બનાવવાનું. તો સૌથી પહેલાં મેં દેશી ચણાને 8 કલાક માટે આખી રાત ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે. હવે આપણે એને 2-3 વખત સરસ રીતે ધોઈ અને પ્રેશર કુકરમાં લઈ લઈશું. તો આ રીતે પ્રેશર કુકરમાં લઈ અને 1 ગ્લાસ જેટલું, અથવા તો ચણા ડૂબે એનાથી પણ થોડુંક ઉપર, પાણી લઈ લઈશું. સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 ટીસ્પૂનથી જેટલું મીઠું લઈશું. 1/4 ટીસ્પૂન મેં બેકિંગ સોડા નાખ્યો છે, જેનાથી ચણા સરસ બફાઈ જાય. હવે આપણે પ્રેશર કુકર બંધ કરી 5-6 વિસલ લગાવી અને સરસ રીતે ચણાને બાફી દઈશું. તો ચણા બફાઈને રેડી થઈ ગયા છે, મેં એક બાઉલમાં લઈ લીધા છે. હવે આપણે પૂરી માટેનો પહેલાં લોટ બાંધી દઈશું. તો મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી માટે આપણે લોટ લઈએ એ જ લોટ છે. 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે અને 2 ટીસ્પૂન જેટલું હું મોણ માટે તેલ લઈશ. ઘણા લોકો પૂરીમાં અજમો પણ નાખતા હોય છે. જો તમારે અજમો નાખવો હોય તો તમારે હાથથી સેજ મસળી અને પછી નાખી દેવાનો. મોવણ ઉમેર્યા પછી આપણે સરસ રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી દઈશું. જો પૂરીનો લોટ ઢીલો હશે તો પૂરીમાં તેલ ભરાઈ જશે અને પચપચ થશે, તેલવાળી થશે, તો એ પૂરી ખાવામાં મજા નહીં આવે, તેલવાળી લાગશે. તો આપણે આ રીતે થોડું થોડું પાણી લઈ અને કઠણ લોટ બાંધી દેવાનો છે. તો આ રીતે સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે થોડુંક તેલ લઈ અને લોટને સરસ રીતે મસળી દઈશું, જેથી લોટ સુકાઈ ના જાય. અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું. તો હવે આપણે શીરો અને ચણાનું શાક બનાવી દઈશું. તો એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે, એમાં 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એક વાડકીમાં કોરા મસાલા, જે સૂકા મસાલા લેવાના છે, એ લઈ લઈશું. તો 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણાજીરું અને 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર લઈ અને 3 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ અને આ રીતે પેસ્ટ બનાવી દેવાની છે. આવું કરવાથી જ્યારે આપણે આ મસાલા વઘારમાં ઉમેરીશું તો બળી નહીં જાય. તો તેલ ગરમ થઈ ગયું છે, તો વઘારમાં 1/2 ટીસ્પૂન જીરું અને થોડીક હિંગ ઉમેરી દીધી છે. અને હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે એ ઉમેરી દેવાની છે. સરસ રીતે આપણે સાંતળવાની છે. 1-2 મિનિટ માટે આપણે ધીમા ગેસે સરસ રીતે સાંતળીશું. તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળવાની છે. તો આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું, જેથી મસાલા બળી ના જાય. તો તમે જોઈ શકો છો 1-2 મિનિટ પછી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે બાફેલા જે ચણા છે એ લઈ લેવાના છે. મેં પાણી નિતારી દીધું છે અને આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મીઠું આપણે ઓલરેડી પહેલેથી જ બાફતી વખતે ઉમેરી દીધું છે, એટલે અત્યારે નથી ઉમેરવાનું. જો તમને ઓછું લાગે તો તમારે અત્યારે તમે મીઠું ઉમેરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી 3-1 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું. તો 3-1 મિનિટ પછી તમે જોઈ શકો છો ચણા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને મસાલો પણ સરસ રીતે બેસી ગયો છે ચણાની અંદર. તો હવે આપણે છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને 1-2 મિનિટ માટે આપણે એને ગેસ ઉપર ધીમા ગેસે રહેવા દઈશું. તો એકદમ લચપચા આપણા ચણા બનીને રેડી થઈ ગયા છે. આ રીતે કોરા જ ચણા બનાવવાના છે. તો હવે આપણે ચણા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે સોજીનો શીરો બનાવીશું. તો મેં એક નોનસ્ટિક પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે. અત્યારે મેં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અને એમાં આપણે ડ્રાયફ્રૂટ સાંતળવાના છે. તો થોડીક બદામ, કાજુ અને કિશમિશ મેં લઈ લીધા છે. એને આપણે 1-2 મિનિટ માટે સરસ રીતે મીડિયમ ગેસે સાંતળી દેવાના, જેથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય. તમે ડાયરેક્ટ પણ એને બારીક કાપી અને ઉપયોગમાં લઈ શકો, પરંતુ આ રીતે સરસ રીતે ક્રિસ્પી કરી અને પછી લઈએ તો જ્યારે ચાવવામાં આવે ત્યાં તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો આ રીતે આપણે સરસ રીતે સંતળાઈ ગયા છે. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અને આ જ ઘીની અંદર બીજું ઘી ઉમેરી અને આપણે શીરો બનાવીશું. તો બીજું 2-3 ટેબલ સ્પૂન જેટલું હું ઘી ઉમેરી દઈશ. મેં અત્યારે ટોટલ 5 ટેબલ સ્પૂન જેટલી સોજી લીધી છે. હવે આપણે એને એકદમ ધીમા ગેસે સરસ શેકવાનું છે. તો 3 ટેબલ સ્પૂન ઘી લીધું છે. શીરો બનાવવાનું માપ છે જેટલી સોજી હોય એટલું ઘી, એટલી ખાંડ અને 3 ગણું પાણી અથવા તો દૂધ. પરંતુ અત્યારે હું આ પાણીમાં જ શીરો બનાવવાની છું,
અને ઘી પણ થોડુંક ઓછું લેવાની છું. તો અત્યારે મેં 3 ટેબલસ્પૂન ઘી લીધું છે, થોડુંક ઓછું લાગે તો હું અત્યારે થોડુંક ઉમેરીશ. તમે જો વધારે ઘીમાં બનાવવા માગતા હો તો તમે બનાવી શકો છો. એકદમ ધીમા ગેસે લગભગ 7-8 મિનિટ આપણે એને શેકવાનો છે. શેકાશે એટલે સોજી એકદમ હલકી થઈ જશે અને કલર પણ બદલાઈ જશે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો આ રીતે સરસ રીતે આપણે સોજીને શેકી દીધી છે, શેકાઈ ગઈ છે. તો હવે આપણે જે વાડકીથી સોજી લીધી છે એનાથી 3 ગણું પાણી મેં લઈ લીધું છે એક ગ્લાસમાં, અને થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરવાનું છે. એક સાથે નહીં ઉમેરવાનું, થોડું થોડું કરીને ઉમેરશો તો આપણો જે શીરો છે એ દાણેદાર બનશે. અને પાણી મેં રૂમ ટેમ્પરેચરવાળું જ લીધું છે, તમે ચાહો તો ગરમ પાણી પણ લઈ શકો છો. તો આ રીતે મેં થોડું થોડું કરી અને બધું જ પાણી ઉમેરી દીધું છે. હવે આપણે બધું જ પાણી એબ્ઝોર્બ થાય પછી એમાં ખાંડ ઉમેરવાની છે. ખાંડનું પ્રમાણ અત્યારે મેં 1/2 વાડકી લીધું છે, તમે જો ચાહો તો તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. તો બધું જ પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. આ રીતે સરસ મિક્સ કરી દેવાનું, એક પણ ગાંઠો ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું. મેં 1/2 વાડકી ખાંડ લીધી છે, સરસ રીતે મિક્સ કરી દઈશું. એકદમ ફટાફટ શીરો બની જાય છે, અને આ રીતે તમે પરફેક્ટ માપ સાથે બનાવશો તો ખૂબ જ સરસ શીરો બનશે. સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું આ રીતે. તો એકદમ સરસ રીતે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાં ઉપરથી થોડુંક ઘી ઉમેરીશું, જેનાથી જે ઉપર શીરાની ઉપર એકદમ સરસ શાઇનિંગ આવી જશે અને એકદમ સરસ શીરો બનશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ શીરો બન્યો છે. હવે આપણે એમાં જે સાતળેલા ડ્રાયફ્રૂટ છે એ ઉમેરી દેવાના છે. આ રીતે કાજુ બદામ અને કિશમિશ લીધા છે, સરસ રીતે મિક્સ કરી દઈશું. ઢાંકણ ઢાંકી અને આપણે એને 2-3 મિનિટ માટે એને રહેવા દઈશું જેથી સરસ રીતે ઘી છૂટું પડી જાય. તો એકદમ ધીમા ગેસે મેં ઢાંકી દીધું છે, એક વખત હલાવી દઈશું અને ફરીથી 1-2 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકીશું. આ રીતે કરવાથી આપણો શીરો એકદમ સરસ દાણેદાર બનશે અને સરસ સીજાઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ શીરો બન્યો છે. ફરીથી ઢાંકણ ઢાંકી 1-2 મિનિટ માટે હું એને સીજવા દઈશ. તો 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણો શીરો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. તો આપણો સોજીનો શીરો અને ચણાનું શાક બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે છેલ્લે પૂરી બનાવી દઈશું, પૂરી છેલ્લે જ બનાવવાની જેથી ગરમ ગરમ મજા આવે. તો આપણો લોટ પણ સરસ પલળી ગયો છે, તો હવે આપણે એના નાના નાના લુઆ કરી દઈશું. તમારે જે સાઇઝની પૂરી બનાવી હોય નાની મોટી એ પ્રમાણે તમારે લુઆ તૈયાર કરવાના. તો અત્યારે હું મીડિયમ સાઇઝની પૂરી બનાવવાની છું આ રીતે. તો આ રીતે મેં બધા લુઆ તૈયાર કરી દીધા છે. આ રીતે હવે આપણે પૂરી વણી દઈશું. કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણે 8 અને 9 ઉપર માતાજીને નિવેદ ધરાવવા માટે આ રીતના બનાવતા જોઈએ છે પ્રસાદની થાળી. તો તમે આ વખતે આ રીતે ચણાનું શાક અને શીરો જરૂરથી બનાવજો. આ રીતે પૂરી વણી લેવાની છે. તો પૂરી મેં થોડી વણી છે અને થોડી હું તરતા તરતા વણતી જઈશ. તો તેલ ગરમ થાય એટલે આપણે પૂરીને તળી દેવાની છે. લોટ જો તમારો ઢીલો હશે તો તેલ ભરાઈ જશે અને પૂરીમાં મજા નહીં આવે, તેલ તેલવાળી લાગશે. તો આ રીતે થોડો કઠણ જ લોટ બાંધવાનો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી પૂરી બને છે. ફટાફટ પૂરી તો બની જતી હોય છે, પૂરી તો બધાને બનાવતા આવડતી જ હોય છે અને વાર પણ નથી લાગતી. તો આ રીતે આપણે બધી જ પૂરી બનાવી અને તૈયાર કરી દઈશું અને પ્રસાદની થાળી તૈયાર કરી દઈશું. તો જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તરત મળી જાય. તો આ રીતે હું બધી જ પૂરી તૈયાર કરી દઈશ અને હવે આપણે પ્રસાદની થાળી તૈયાર કરી દઈશું આ રીતે. તો આપણી પ્રસાદની થાળી બનીને તૈયાર છે. ચણાનું શાક, સોજીનો શીરો અને ઘઉંના લોટની પૂરી. તો મારો વિડીયો જરૂરથી તમે પસંદ કરજો.